Neosounds. Preview. Neosounds Music. Preview. Neosounds. Preview. મારા ડેરીમાં અમે હિસાબમાં લોકો એમાં ઘીભરા લીઓ સાહેબ અમે હિસાબમાં મીટિંગ કરી બધું કરે પણ કોણ છે પીએ કોણ લી કે કોઈ અમને કોઈ ખબર નથી હિસાબ ન ગયો તો કે તમને 10 લાખ રૂપિયા અમે આલે તમે વાત થોડો એમ લોકો વ્યાજી છે નથી બરાબર અને આ ડેરીમાં એક જ માણસને છે જો આખા નોકરી કરીને આ ડેરીમાં એક જ કરના છે ટોટલ છે લીઓ સાઉન્ડ મ્યુઝિક મારે આ હિસાબ જોઈએ મારે બીજું કોઈને મને જેવ ચાલવો જોઈએ ને મંત્રી ગુમના ભેદા ચેરમેન નાગરિકી રમલે હવે અમારો પ્રશ્ન એવો છે કે અમારે ભાઈ ડેરી ખાસા સમયથી ચલાવે છે આમાં કંઈક અમને અસંતોષ એવો થયો કે ગેટ ઓછા આવ્યા વજનમાં ફેરફાર થયો અને હિસાબમાં કંઈક ગડબડ થઈ એવા અમને મેસેજ મળ્યા વાયા એટલે અમે મંત્રીને કીધું કે ભાઈ મીટિંગ બોલાવો અને તમને હિસાબ આપ એટલે હિસાબમાં કંઈક તો ડેરીના કોક બોલાવ્યા હતા લાગતા વળગતા એટલે એમને સર્વૈયો આપી કે જે નકલ અમને આપો એ નકલ ન આપી અને એ વોટ બતાવો કરી અને જતા પછી બીજો દાડે ફેરી ચેકિંગ આવી એમણે કોઈક થોડું કડક કર્યું કંઈક મશીન થોડું સુધાર્યું આવું બધું થયું એના પછી વારે વારે કીધું કે ભાઈ આપણે રહેવાનું છે ગામમાં ડેરી ગામની છે આપણે ચલાવવાની છે આપણે સિક્યોરિટી તો આપણે ગામ જ ચલાવશું અને સમજી અને હિસાબે આપો ગામની ડેરી છે ગામની અંદર વહીવટ વ્યવસ્થિત થાય તો ગામના ગ્રાહકોને પાલવે અને જે ડેરીનું મહત્વ છે ગલપાભાઈએ જે ડેરી ચાલુ કરી છે એનું મહત્વ વાંચવાય અને ખેડૂતોને આ માસિક રોકડી આવે એટલે ચોમાસામાં અને શિયાળા પાકમાં કંઈ ગડબડ થાય તો આ બેઠી આવક રહેતો એનાથી અને આવક રહેતો આપણે વ્યવસ્થિત આપણો વિકાસ થાય એક પછી એના સિવાય બીજું કામ આપણે બીજે મજૂરી કરવા આપણ માણસો ના જઈએ છીએ અને આ આપણો પશુપાલનનો પ્રભાવતાનો ધંધો છે એટલે આમાં આપણે કરીએ એટલે આ બધું વ્યવસ્થિત આપણે ચલાવવાનું છે છેવટે આપણે ગામના ભાઈ મંત્રી છે એ ઘરના છે ચેરમેની ઘરનો છે સભ્ય બધા છેવટે તો ગામના છે અને આપણે બધાને ચલાવવાનું છે અને ભાઈએ જે રજૂઆત કરી એમાં અમે બધા સામેલ છીએ આમ તો અને આમ ભેગા રહીને આ બધું અમે કર્યું છે પણ છતાંય અમારી અમુક મર્યાદાઓ એટલે તો ભાઈને કહો છો કે હવે આ પેલો માથા ગુટ ગમના ભાઈને કહો છો કે હિસાબ આપી દો અને વાત પૂરી જ કરો તો આ વાતનો પ્રશ્ન પતી જાય નહીં તો 9મા મહિનાથી માંડીને બીજો મહિનો આવ્યો અને આ એમ ને હેડ્યું જ જાય રજૂઆતમાં અને મંત્રીમાં મૂળ પ્રોબ્લેમ એવો જ છે કે મંત્રી ઉપર અમને અવિશ્વાસ આવ્યો મંત્રી કંઈક ફરતું બોલ્યા કંઈક ધર્માદામાં દેવાની વાત કરી કંઈક ગ્રાહકોને દેવાની વાત કરી કંઈક આમ કર્યું તેમ કર્યું પણ એ બધું છેવટે પાછું નડી ગયા ફરી ગયા એ આમાં અમને અસંતોષ એમ છે કે સત્તાવાર માણસ મંત્રી જેવો મોભાવાળો માણસ જેને લખવાનો વહીવટ કરનાર માણસ આ રીતે ફેરવીને તોડે એ સારું નથી.